नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 भौतिक विज्ञानमां प्रकरण 11 विकिरण अने द्रव्यना द्वि स्वभावनी चर्चा करीशुं। अगाउ आपणे फोटोइलेक्ट्रिक असरने लगता लीनार्ड ऑलवास अने हर्ट्झना प्रयोगनी चर्चा करी, एना प्रायोगिक परिणामो मेळव्या। आजे प्रायोगिक परिणामो छे ए आ रीतना केम मळे छे ए तरंगवाद समजावी शक्यो नहीं, એટલે તરંગવાદના આધારે ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવી શકાવી નહીં। હવે આજે ફોટોઇલેક્ટ્રિક અસર છે એને સમજાવવા માટે 20મી સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા એક ઘટના રજૂ કરવામાં આવી અને એક વાદ રજૂ કરવામાં આજે વાદ છે એમાં પ્રકાશના ત્રણ સ્વરૂપને ફોટોન તરીકે લેવાની અને વિચારણા કરી, અને આ જે વિચારણા છે એના આધારે એને પ્રકાશના કણને એક ફોટોન સ્વરૂપ આપ્યું અને એના આધારે આખી ઘટના એને સમજાવી। તો આ ઘટનાની અંદર એને આ જે વિકિરણ ઊર્જા છે એના માટે એને છૂટા છવાયા એકમોની બનેલી કલ્પી, અને આ એકમોની જે લઘુત્તમ કિંમત છે એને ક્વોન્ટમ તરીકે ઓળખી। એટલે અહીં વિકિરણ ઊર્જા એ અસતત એકમોની બનેલી છે, અહીં અસતતનો મતલબ એ કરે છે કે કોઈ ચોક્કસ કિંમત જ મળે છે। દાખલા તરીકે આપણે અહીંયા આ રીતે સમજીએ કે ધારો કે આપણી જોડે અહીંયા એક સીડી છે, તો સીડી ના જે આ સ્ટેપ છે આ સ્ટેપ એક ધારો કે ઊર્જા દર્શાવે છે, તો ઊર્જા કાં તો એક એચ ન્યુ જેટલી હોય, બે એચ ન્યુ જેટલી હોય, ત્રણ એચ ન્યુ જેટલી હોય, અને એચ ન્યુ જે છે એ એક ક્વોન્ટમ છે અને આના ગુણકની અંદર ઊર્જા મળી શકે। એટલે અહીંયા પહેલી બાબત કહેલી છે કે વિકિરણ ઊર્જા છૂટા છવાયા એકમોની બનેલી હોય છે, અને જેને વિકિરણની ઊર્જાના ક્વોન્ટમ કહે છે। વિકિરણ ઊર્જાના દરેક ક્વોન્ટમની ઊર્જા h ન્યુ હોય છે, h એ પ્લાન્કનો અચળાંક છે અને વિકિરણ એ ન્યુ એ વિકિરણની આવૃત્તિ દર્શાવે છે। તો હવે કાં તો ઊર્જા 1 h ન્યુ હોય, 2 h ન્યુ હોય, 3 h ન્યુ હોય, ઊર્જાનો જે મૂલ્યની વાત છે એ કોઈ ગુણકમાં જ મળી શકે, એટલે કે h ન્યુ ના ગુણકમાં જ ઊર્જાઓ અસ્તિત્વ ધરાવે છે, ન્યુ એની કિંમત છે। હવે મોટી સંખ્યામાં ફોટોન્સ આવતા હોય આપણે એને જે આ ઊર્જાના પડીકા તરીકે ઓળખીએ છીએ, ફોટોન એટલે અહીંયા એક પ્રકારે ઊર્જાનું પડીકું, જેની આપણે આગળ એની લાક્ષણિકતાઓની વાત કરીશું, ફોટોનની એમાં એની આપણે ચર્ચા કરીશું કે એની સાથે કઈ કઈ બાબતો સંકળાયેલી છે। હાલ પૂરતું વિકિરણ ઊર્જાનું જે ક્વોન્ટમ છે એની ઊર્જા h ન્યુ જેટલી હોય છે, અને h ન્યુ ઊર્જા ધરાવતું જ્યારે વિકિરણ કોઈ સપાટી ઉપર આપાત થાય છે ત્યારે જો h ન્યુ નો જવાબ એટલે કે વિકિરણની જે ઊર્જા છે એનો જવાબ એ આપેલ જે ફોટોસંવેદી સપાટી છે એના કાર્ય વિધે phi 0 કરતા વધુ હોય તો એ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન આપે છે। એટલે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન મેળવવા માટેની શરત જે આપણે આગળ કહી હતી કે આપાત વિકિરણની ઊર્જા એ ધાતુની સપાટી ઉપર જે ઇલેક્ટ્રોન હોય છે અને ધાતુની અંદર ઇલેક્ટ્રોન હોય છે એના દ્વારા જે ઊર્જા શોષાય છે એ કેટલી હશે, તો કે h ન્યુ જેટલી, h ન્યુ નો જવાબ એ ધાતુના વર્ક ફંક્શન જેટલો કે તેનાથી વધુ હોય તો ફોટોઇલેક્ટ્રિક અસર મળે છે। એટલે અહીંયા ફોટોઇલેક્ટ્રિક અસર મેળવવા માટે ક્વોન્ટમની ઊર્જા એ કાર્ય વિધે કરતા વધુ હોવી જોઈએ। કાર્ય વિધે કોને કહીએ છીએ, તો ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોનને છટકી જવા માટે જે લઘુત્તમ ઊર્જાની જરૂર પડે છે એ ઊર્જાને આપણે કાર્ય વિધે તરીકે ઓળખીએ છીએ। એટલે કાર્ય વિધે એ ઓછામાં ઓછી ઊર્જા છે જે કોઈ પણ ઇલેક્ટ્રોનને મળે તો એ ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી બહાર ચાલ્યો જાય, એટલે ધાતુની સપાટી ઉપર ધન વિદ્યુતભાર ઉત્પન્ન થાય। તો h ન્યુ ક્વોન્ટમની ઊર્જા કાર્યવિધિ કરતા વધુ હશે
तो આવી પરિસ્થિતિમાં ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળે છે અને ફોટોઇલેક્ટ્રિક અસરની અંદર એક્ઝેક્ટલી શું બને છે તો ઇલેક્ટ્રોન એ આપાત પ્રકાશની વિકિરણ ઊર્જાનું શોષણ કરે છે અને ધાતુની સપાટી ઉપરથી મુક્ત થાય છે હવે આ ફોટોઇલેક્ટ્રિક અસર દરમિયાન જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એની મહત્તમ ગતિ ઊર્જા કેટલી હશે એના સંદર્ભમાં જે સમીકરણ રજૂ કરવામાં આવ્યું આઇન્સ્ટાઇન દ્વારા એને આપણે ફોટોઇલેક્ટ્રિક સમીકરણ તરીકે ઓળખીએ છીએ તો હવે મહત્તમ ગતિ ઊર્જાની વાત કરતા હોઈએ તો એ કેટલી હશે તો કે આપાત પ્રકાશની જે ક્વોન્ટમની ઊર્જા છે એમાંથી કાર્યવિધિની ઊર્જાને બાદ કરી નાખવામાં આવે તો એ એની જોડે વધેલી ગતિ ઊર્જા હશે અને આ વધેલી ગતિ ઊર્જાનું મહત્તમ મૂલ્ય આટલું હોઈ શકે હવે અહીંયા મહત્તમ કેમ શબ્દ યુઝ કરેલો છે તો એના પાછળનો પણ એક લોજિક છે કે ધાતુની અંદર જે પણ ઇલેક્ટ્રોન હશે એ બધા ઇલેક્ટ્રોન એક સરખી ઊર્જા ધરાવતા નહીં હોય અલગ 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 ઊર્જા ધરાવતા હશે હવે એમાંથી જેની જોડે વધારે ઊર્જા છે એ ઇલેક્ટ્રોનને થોડી પણ ઊર્જા મળી જાય તો એ બહાર નીકળી જશે એટલે અહીંયા દરેક ઇલેક્ટ્રોનની ઊર્જા સરખી હશે નહીં જે જોડે વધારે ઊર્જા છે એને ઊર્જા થોડી મળે છે તો એ બહાર નીકળી જાય છે એટલે વર્ક ફંક્શન જેટલી ઊર્જા જે બહાર નીકળે પણ એની ગતિ ઊર્જા જીરો હશે પણ જેની જોડે ઊર્જા ઓછી છે તો એ બહાર નીકળી શકવાનું નથી પણ જેની જોડે વધારે ગતિ ઊર્જા છે એવા જે ઇલેક્ટ્રોન છે એ જ્યારે ઉત્સર્જિત થાય છે તો એની જોડેની જે ગતિ ઊર્જા છે એ વધુમાં વધુ હશે અને એ પરિસ્થિતિમાં કે મેક્સ અહીંયા વ્યાખ્યાયિત કરાય છે કે મેક્સ કરતા ઓછી પણ ગતિ ઊર્જા હશે કે મેક્સ જેટલી કે મેક્સ થી ઓછી ગતિ ઊર્જા હોઈ શકે એનાથી વધારે ગતિ ઊર્જા હોઈ શકે નહીં કારણ કે જુદા જુદા સ્તરો લેવામાં આવે માની લો કે આ સ્તરો છે ઊર્જાના હવે અહીંયા રહેલો ઇલેક્ટ્રોન જે છે એ વધારે બંધનમાં છે અહીંયા રહેલો ઇલેક્ટ્રોન એના કરતા ઓછા અને સપાટી ઉપર રહેલો ઇલેક્ટ્રોન છે એ બિલકુલ ઓછા બંધનની અંદર છે એટલે ધાતુમાં જે સ્તરો છે ઊર્જાના એ સ્તરો પ્રમાણે વિચારીએ પરમાણુના ઊર્જા સ્તરો હોય છે તો જે ઇલેક્ટ્રોન ઓલરેડી ઊર્જા ધરાવે છે એને બહાર જવું હોય વધારે ઊર્જા ધરાવે છે એને બહાર જવું હોય તો એના માટે શું કરવું પડે ઓછી ઊર્જા પણ એને બહાર ખેંચી જાય પણ જેની ઊર્જા ઓછી છે એવા અંદર રહેલા જે બંધિત ઇલેક્ટ્રોન્સ છે વધારે બોન્ડમાં જકડાયેલા છે એના માટે શું કરવું પડે છે વધારે ઊર્જાની જરૂર પડે છે માટે દરેકે દરેક જે ઇલેક્ટ્રોન ફોટોઇલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જન પામે છે એ બધાની ગતિ ઊર્જા એક સરખી હોતી નથી માટે અહીંયા આપણે કે મેક્સ એ h ન્યુ માઇનસ ફાઈ નો જેટલા આપેલા છે હવે અહીંયા આગળ આપણે જે વાત કરી કે બંધિત ઇલેક્ટ્રોનની ઊર્જા કે મેક્સ કરતા ઓછી હશે કારણ કે જે અંદરની પોઝિશનમાં છે તે બધા કે મેક્સ જેટલી ઊર્જા ધરાવતા નહીં હોય ત્યારબાદ આપેલ આવૃત્તિ માટે એકમ સમયમાં અથવા એક સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા છે એ પ્રકાશની તીવ્રતા થી નક્કી થાય છે તો હવે પ્રકાશની તીવ્રતા જે છે એ વધારવામાં આવે તો શું થશે તો કે એક સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા જે છે એ શું થવાની વધવાની અને એ વધશે તો એના કારણે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એમાં આપણને વધારો જોવા મળે છે પણ આ ક્યારે બને છે જ્યારે આવૃત્તિનો જવાબ આપાત પ્રકાશની જે આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા અમુક જે લઘુત્તમ આવૃત્તિની વાત કરીએ છીએ એના કરતા વધુ હશે ત્યારે આપણને આ ઘટના જોવા મળે છે એટલે તીવ્રતા વધારતા એક સેકન્ડમાં ઓછા થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે અને કે મેક્સ જેને આપણે મહત્તમ ગતિ ઊર્જા તરીકે હમણાં વ્યાખ્યાયિત કરેલી છે એ દરેક ફોટોનની ઊર્જા વડે નક્કી થાય છે એટલે દરેક ફોટોનની ઊર્જાને જેને આપણે h ન્યુ તરીકે ઓળખીએ છીએ તો એનો જવાબનો આધાર કોની ઉપર છે કે મેક્સના જવાબનો આધાર h ઇન્ટુ ન્યુ ઉપર છે બરાબર તો દરેક ફોટોનની ઊર્જા h ન્યુ માઇનસ ફાઈ જીરો એ કે મેક્સ નક્કી કરે છે તો કે મેક્સનો આધાર કઈ બાબત ઉપર રહેલો છે તો આપણે એમ કહી શકીએ કે આવૃત્તિ ઉપર રહેલો છે કારણ કે h એ પ્લાન્કનો અચળાંક છે અચળાંકની કિંમત ફિક્સ હોય જેટલી આવૃત્તિ વધારે હશે એટલી h ની બીજ કિંમત મોટી મળશે અને h ની માંથી કાર્યવિધિને બાદ કરીશું એ આપણને અહીંયા મહત્તમ ગતિ ઊર્જા આવે છે તો હવે આ જે ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળે છે એની અંદર આઇન્સ્ટાઇન દ્વારા આ બાબતને સમજાવવા માટે
જે મુદ્દાઓ રજૂ કરવામાં આવે છે માટે હવે એની ચર્ચા કરીએ. તો ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવવા માટે આઇન્સ્ટાઇને પહેલી બાબત કે આ પ્રકાશ જે છે એની વિકિરણ ઊર્જાને ક્વોન્ટમ તરીકે લીધી અને જે અસતત ઊર્જાના એક પડીકા તરીકે લઈ શકાય. બરાબર, એટલે અહીંયા પહેલી બાબત વિકિરણ ઊર્જાના ક્વોન્ટમને વ્યાખ્યાયિત કરે પણ આ ક્વોન્ટમની ઊર્જા h nu જેટલી હોય છે. હવે સમીકરણ 1 આપ્યું છે એના ઉપરથી અને મહત્તમ ગતિ ઊર્જા h nu -50 એ k max કેટલા થાય છે. હવે આ સમીકરણ 1 ની અંદર k max જે છે એ કઈ બાબતો ઉપર આધાર રાખે છે અને કઈ બાબતો ઉપર આધાર રાખતો નથી એની ચર્ચા આવે છે. તો k max એટલે મહત્તમ ગતિ ઊર્જા એ આવૃત્તિ પર આધાર રાખે છે. હવે તીવ્રતા પર આધારિત નથી. હવે કેમ આધાર રાખે છે આવૃત્તિ ઉપર? તો સૂત્ર ઉપરથી સમજી શકાય છે કે h nu એ ક્વોન્ટમની ઊર્જા છે અથવા ક્વોન્ટમની ઊર્જા છે અને એમાંથી phi 0 ને બાદ કરેલા છે માટે મહત્તમ ગતિ ઊર્જાનો આધાર એ આવૃત્તિ પર છે. અને કેવી રીતે આધાર રાખે છે? તો રેખીય રીતે આધાર રાખે છે. કેમ કે જેમ આમ વધશે એમ આનો જવાબ પણ વધવાનો છે. કેમ કે બાદ થવા વાળી જે કિંમત છે એ આપેલી ધાતુની સપાટી માટે ચોક્કસ થઈ જાય છે. તો phi 0 એ કાર્ય વિધે છે કે આપેલ ધાતુની સપાટી માટે નિશ્ચિત હોય છે માટે આવૃત્તિ μ સાથે k max ને સમપ્રમાણતાનો સંબંધ છે. એટલે કે રેખીય રીતે આપણને સંબંધ ધરાવે છે એવું કહી શકાય. ત્યારબાદ તીવ્રતાથી સ્વતંત્ર છે તો એનું કારણ આપણે એ રીતે આપીએ છીએ કે અહીં જે ઇલેક્ટ્રોન ફોટોનનું શોષણ કરે છે એ દરેક ઇલેક્ટ્રોન દ્વારા એક ફોટોનનું શોષણ થતું હોય અથવા એક કરતા વધારે ફોટોનનું પણ શોષણ થઈ શકે છે. એટલે અહીંયા એ સંદર્ભમાં છે કે એક ફોટોનના એક ઇલેક્ટ્રોન દ્વારા શોષણ દરમિયાન ફોટોઇલેક્ટ્રિક અસર ઉદ્ભવે છે. તો ફોટોઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થવા પાછળનું અહીંયા જે કારણ રજૂ કરવામાં આવ્યું છે એ એક ફોટોન એક ઇલેક્ટ્રોનને ઊર્જા આપે. હવે બીજો ફોટોન આવે એ પણ ઇલેક્ટ્રોનને ઊર્જા આપી શકે છે એવું જરૂરી નથી, પણ એ એટલી જ ઊર્જા એને આપે જેટલી એને જરૂરિયાત હોય. એટલે કાં તો આગળ એને આપણે જોઈશું કે કાં તો એ ફોટોન પૂરેપૂરી ઊર્જા આપે છે કાં તો બિલકુલ ઊર્જા આપતો નથી. એટલે અહીંયા એક ફોટોનના એક ઇલેક્ટ્રોન દ્વારા શોષણ દરમિયાન ફોટોઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થાય છે. એટલે આમ તો આપણે એવું કહીએ કે દાખલા તરીકે માની લો કે કાર્ય વિધેયની કિંમત જે છે phi 0 એ એક eV છે એક ઇલેક્ટ્રોન ઉપર અને જે ફોટોન આપાત થાય છે એની કિંમત 0.5 eV છે. એની જે ઊર્જાની કિંમત છે એ 0.5 eV છે. તો 0.5 eV ઊર્જા ધરાવતો ફોટોન જ્યારે ધાતુની સપાટી ઉપર આપાત થશે તો એ તો ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન આપશે નહીં. તો આ પરિસ્થિતિમાં એ ઊર્જાનું આ ઇલેક્ટ્રોન દ્વારા શોષણ થશે નહીં. નહીં થાય તો એ પાછી ઉત્સર્જિત થઈ જશે એટલે એની દ્વારા એ શોષાશે નહીં એવું આપણે આના ઉપરથી મતલબ કાઢી શકીએ. તો એક ફોટોનના એક ઇલેક્ટ્રોન દ્વારા શોષણ દરમિયાન ફોટોઇલેક્ટ્રિક અસર મળે છે આવું આઇન્સ્ટાઇને એની સમજૂતીની અંદર સ્પષ્ટ કર્યું. ત્યારબાદ કે મેક્સિમમ એ નોન નેગેટિવ કિંમત છે અગુણ કિંમત છે કારણ કે ગતિ ઊર્જા એ ક્યારેય ઋણ હોઈ શકે નહીં અને એ ન ઋણ હોય બરાબર કે અઋણ હોય તો આ પરિસ્થિતિમાં ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન ત્યારે જ થાય કે જ્યારે h nu નો જવાબ એ phi 0 કરતા કાર્ય વિધેય કરતા વધુ હોય. એટલે કે h nu ઇઝ ગ્રેટર ધેન phi 0 અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તો nu ઇઝ ગ્રેટર ધેન nu 0. nu 0 એ સચોટ આવૃત્તિ છે અને જેને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ phi 0 અને h h નીકળી જશે તો nu ગ્રેટર ધેન nu 0. તો nu ગ્રેટર ધેન nu 0 માટે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન શક્ય બને છે બાકી બનતું નથી. ત્યારબાદ કાર્ય વિધેય જે છે જેટલું વધારે એટલે થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય એટલું વધારે કારણ કે આ જે સૂત્ર છે એમાં તમે જુઓ કે ન્યુ 0 એ phi 0 બાય h જેટલા છે તો જેટલા phi 0 વધારે છે તેટલા ન્યુ 0 નો જવાબ મોટો પડશે. એટલે અહીંયા ન્યુ 0 નો જે જવાબ છે એ phi 0 સાથે સંબંધ ધરાવે છે અને phi 0 જેટલા વધુ એટલી થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય કેવું હશે વધારે હશે બરાબર. અને ન્યુ 0 કરતા નીચી આવૃત્તિ માટે ઓછી આવૃત્તિ હોય તો ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જનની ઘટના જોવા મળતી નથી અને ત્યારબાદ વિકિરણની તીવ્રતા ગમે તેટલી વધુ હોય આ ખૂબ મહત્વની બાબત છે. વિકિરણની તીવ્રતા ગમે તેટલી વધુ હોય એનો મતલબ એવો કરવાનો છે કે તીવ્ર પ્રકાશ છે
આપણે પ્રકાશને ઝાંખો પ્રકાશ બોલીએ છીએ, તેજ પ્રકાશ બોલીએ છીએ. તો તીવ્ર ગમે તેટલો તીવ્ર પ્રકાશ હોય પણ જો એની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી હશે તો ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં. બીજું, એ પ્રકાશ ગમે તેટલા સમય સુધી એની ઉપર પડશે, માની લો કે આપણે એમ કહીએ કે એક મિનિટ માટે પડે, બે મિનિટ માટે પડે, અડધા કલાક સુધી પણ જો જેની આવૃત્તિનું મૂલ્ય એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછું હશે, એવો પ્રકાશ ભલે ગમે તેટલા સમય માટે એની ઉપર પડશે, ગમે તેટલો તીવ્ર પ્રકાશ હશે, તો પણ એ ફોટોઇલેક્ટ્રિક ઘટના આપશે નહીં, એટલે ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. તો આ બાબત અહીં સાથે આપણે એડ કરીશું કે વિકિરણની તીવ્રતા ગમે તેટલી વધુ હોય તથા ગમે તેટલા સમય સુધી આપાત થાય તો પણ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન થતું નથી. અને ન્યુ ગ્રેટર ધેન ન્યુ ઝીરો માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ તીવ્રતાના સંક્રમણમાં હોય છે. હવે આ શબ્દ પણ આ વાક્ય પણ તમે સમજી લેજો કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહને તીવ્રતા સાથે કેમ સંબંધ છે. તો તીવ્રતાને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ, તીવ્રતા એટલે એકમ ક્ષેત્રફળ પર એકમ સમયમાં આપાત થતી ઉર્જા. હવે એકમ ક્ષેત્રફળ અને એકમ સમય ફિક્સ કરી નાખીએ તો ઉર્જા અને તીવ્રતા સાથે સંબંધ અહીંયા બને છે. ઉર્જા કોને કીધી? તો કે h ન્યુ એ કીધી. હવે જેટલી વધારે તીવ્રતા હશે ઉર્જા વધારે હશે, પણ ઉર્જા વધશે એની સાથે ફોટોનની સંખ્યા વધશે, બરાબર? ફોટોનની સંખ્યા વધશે, ફોટોનની સંખ્યા વધશે તો એનો મતલબ કે h ન્યુ ન્યુ આવૃત્તિ વાળા, પહેલા માની લો કે 10,000 વિકિરણો આપાત હતા, એની જગ્યાએ હવે તીવ્રતા વધારે છે તો h ન્યુ આવૃત્તિ વાળા 1,00,000 વિકિરણો આપાત થશે, બરાબર? તો ઉર્જાનો તો વધારો જોવા મળશે, કારણ કે 10,000 ની જગ્યાએ 1,00,000 થાય છે, પણ એની અંદર આપણે તીવ્રતાની કિંમત લઈશું તો તીવ્રતા વધારી હશે પણ આવૃત્તિ કેવી હશે? તો કે આવૃત્તિ તો ન્યુ જ રહેશે. એટલે અહીંયા તીવ્રતા વધવાથી સાની અંદર વધારો થશે? તો જે સંખ્યા છે એની અંદર વધારો થશે. હવે જેટલા ફોટોનની સંખ્યા વધારે આપાત થશે એટલા ફોટોઇલેક્ટ્રોનનું જે ઉત્સર્જન થાય છે એની સંખ્યામાં પણ વધારો થશે, અને સંખ્યા વધશે તો પસાર થતો વિદ્યુતભારનો જથ્થો વધશે, અને પસાર થતો વિદ્યુતભારનો જથ્થો વધશે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પણ શું થવાનો છે? વધવાનો છે. એટલે અહીંયા ન્યુ ગ્રેટર ધેન ન્યુ ઝીરો માટે ફોટોઇલેક્ટ્રિક અસર જે થાય છે એની અંદર ફોટોઇલેક્ટ્રિક પ્રવાહને તીવ્રતા સાથે સમપ્રમાણતાનો સંબંધ મળે છે. તો એનું પાછળનું કારણ તીવ્રતાને ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અને અહીંયા ઉર્જા વધે છે એનો મતલબ કે આપાત થતા ફોટોનની સંખ્યામાં વધારો થાય છે. તો જેટલા વધારે ફોટોન આપાત થાય એટલા વધારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન આપે, અને જેટલા વધારે ઇલેક્ટ્રોન બહાર નીકળશે એટલો વધારે પ્રમાણમાં પ્રવાહ નિર્માણ પામશે. એટલે અહીંયા આ પોઝિશન માટે આ શરત હોય ત્યારે બરાબર આગળ કહી દીધું કે જો ન્યુ ઝીરો કરતા ઓછી આવૃત્તિ હશે તો ઘટના જ નહીં બને, અને ન્યુ ગ્રેટર ધેન ન્યુ ઝીરો હશે પણ તીવ્રતા વધારવામાં આવશે. તો તીવ્રતા વધારવામાં આવશે તો ઉર્જા વળ ઉપર મોટું થયેલું હશે, ઉર્જા વળ ઉપર મોટું થયેલું છે તો સંખ્યામાં વધારો થયેલો છે, સંખ્યામાં વધારો થયો છે તો સામે પ્રવાહમાં પણ વધારો થયેલો જોવા મળે છે. હવે આના બીજા બે પોઈન્ટ છે આપણે જોઈએ, આના ઉપરથી આપણને એક આલેખ પણ મળે છે. હવે આ જે સમીકરણ છે આ સમીકરણની અંદર કે મેક્સ જે છે એની જગ્યાએ આગળ આપણે જોયું હતું, આગળ આપણે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહના સંદર્ભમાં ત્રણ એક બાબતો જોઈ, પ્રવાહ તીવ્રતા સાથેનો સંબંધ, પછી પ્રવાહનો એના પોટેન્શિયલ સાથેનો સંબંધ જેને આપણે આજે V0 તરીકે ઓળખતા હતા, સ્ટોપિંગ પોટેન્શિયલ તરીકે ઓળખતા હતા, એની સાથેના સંબંધની ચર્ચા કરી, અને આવૃત્તિ સાથેનો સંબંધ કે જુદી જુદી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો શું બને છે, સ્ટોપિંગ પોટેન્શિયલ કેવી રીતે બદલાય છે અને પ્રવાહ કેવી રીતે બદલાય છે, સંતૃપ્ત પ્રવાહના સંદર્ભમાં આ બધી બાબતો આપણે જોઈ. તો હવે આ કે મેક્સ છે એની જગ્યાએ શું લખી શકાય? તો કે કે મેક્સ ની જગ્યાએ EV0 લખી શકાય. તો એના સંદર્ભમાં આપણે એક મુદ્દો અહીંયા એડ કરીએ. ફોટોઇલેક્ટ્રિક અસરની આઈન્સ્ટાઇન સમજૂતીમાં આગળ આઈન્સ્ટાઇન દ્વારા એક બાબત રજૂ કરવામાં આવી કે ફોટોઇલેક્ટ્રિક અસર જે બને છે એની પ્રાથમિક પ્રક્રિયા શું છે? તો કે જે ઇલેક્ટ્રોન દ્વારા છે એ ઇલેક્ટ્રોન દ્વારા વિકિરણ ઉર્જાનું શોષણ, જે વિકિરણ ઉર્જાના ક્વોન્ટમ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ જે શોષણની પ્રક્રિયા થાય છે એ
તાક્ષણિક હોય છે એટલે એનો મતલબ કે જો ઉર્જાનો પરિણામ આપાત થાય છે તરત જ એને શોષણ થઈ જાય છે હવે તીવ્રતાના સંદર્ભમાં આપણે તીવ્રતાના આગળ વ્યાખ્યાયિત કરી કે તીવ્રતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી વિકિરણ ઊર્જા હવે એ વિકિરણ ઊર્જા ધારો કે ઘણા n સંખ્યાના વિકિરણ ની બનેલી છે તો એની ઊર્જા કુલ ઊર્જા કેટલી થશે કે nh into nu એટલે એનો મતલબ કે વધુ સંખ્યામાં ક્વોન્ટમ તેની ઉપર આપાત થતા હશે એક ક્વોન્ટમ ની ઊર્જા h ક્યુ છે તો n ક્વોન્ટમ આપાત થતા હોય તો એની ઊર્જા nh ક્યુ થાય અને એની ઉપરથી તીવ્રતાને આપણે રીતે વ્યાખ્યાયિત કરી તો જેટલી તીવ્રતા વધુ હશે એમ n નો જવાબ મોટો હશે n મોટા હશે તો એ એવું દર્શાવે છે કે વધુ સંખ્યામાં ક્વોન્ટમ એની ઉપર આપાત થતા હશે હવે વધારે સંખ્યામાં ક્વોન્ટમ આપાત થાય તો આગળ જોયું કે શું વધારે મળે છે તો ફોટો ઇલેક્ટ્રોન નું જે ઉત્સર્જન થાય છે એની સંખ્યા વધારે મળે છે તો તીવ્રતા ઓછી હોય તો શું થાય તો ઓછી તીવ્રતા હોય તો એનો મતલબ એવું થાય કે ઓછી સંખ્યાના ક્વોન્ટમ એની ઉપર આપાત થતા હશે એની સંખ્યા નાની હશે તો તીવ્રતા માત્ર કેટલા ઇલેક્ટ્રોન ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું નિર્માણ કરે છે તે દર્શાવે છે એનો મતલબ એવો નથી થતો કે ઓછી તીવ્રતા વાળો પ્રકાશ હશે અને અડધો કલાક કે કલાક સુધી એ સપાટી ઉપર પડશે કે ખાસા લાંબા સમય સુધી એ પ્રકાશ પડતો જશે તો એ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ અથવા ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન આપશે એવું થશે નહીં એટલે તીવ્રતા માત્ર કેટલી સંખ્યામાં ક્વોન્ટમ આપાત થાય છે સપાટી ઉપર એ દર્શાવે છે તો આને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું નિર્માણ કરવા માટે વધુ તીવ્રતા વાળો પ્રકાશ હોય કે ઓછી તીવ્રતા વાળો પ્રકાશ હોય પણ એની જે શરત છે કે ન્યુ ઇઝ ગ્રેટર ધેન ન્યુ ઝીરો હોવા જોઈએ તો ન્યુ ઝીરો કરતા વધુ આવૃત્તિ વાળો ઓછી તીવ્રતાનો પ્રકાશ હશે કે વધુ તીવ્રતાનો પ્રકાશ હશે બંને વખતે બનતી જે ઘટના છે એ તાત્ક્ષણિક જ હશે એવું નહીં થાય કે ઓછી તીવ્રતાના પ્રકાશ માટે લાંબો સમય લાગશે અને વધારે તીવ્રતા વાળા પ્રકાશ માટે ઓછો સમય લાગશે એવું થશે નહીં ન્યુ ગ્રેટર ધેન ન્યુ ઝીરો માટે તીવ્રતા વધુ હશે કે ઓછી હશે બંને વખતે આ ઘટના તાક્ષણિક બનશે અને વધુ તીવ્રતા માટે વધારે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ મળશે ઓછી તીવ્રતા માટે ઓછો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ મળશે ત્યારબાદ આપણે kmax ની કિંમત એ v0 જેટલી જ્યાં v0 એ સ્ટોપિંગ પોટેન્શિયલ બતાવે છે લઈએ તો ફોટોઇલેક્ટ્રિક સમીકરણ કન્વર્ટ થઈ જશે ev0 is equal to hv minus phi0 અને આમાંથી તમે આને e વડે ભાગી નાખશો તો v0 સ્ટોપિંગ પોટેન્શિયલ v0 is equal to h by e into nu minus phi 0 by e nu એ આવૃત્તિ બતાવે છે phi 0 એ અને બીજી બતાવે છે હવે મિત્રો v0 વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોરવામાં આવે તો આ જે આલેખ છે એ સુરેખા મળે છે હવે મિત્રો અહીંયા આલેખ સુરેખા મળે છે તો એનું સૂત્ર રેખાનું સમીકરણ આપણે y બરાબર mx plus c આવું લઈએ છીએ c એ અંતરખંડ બતાવે છે અચળ પદ બતાવે છે x એ અહીંયા વિધેય બતાવે છે y એ પણ વિધેય બતાવે છે તો v0 એ y અક્ષ તરીકે લઈએ અને nu જે છે એને x અક્ષ તરીકે લઈએ તો v0 વિરુદ્ધ nu આવૃત્તિનો આલેખ આપણને સુરેખા મળે છે અને આ જે સુરેખા મળે છે એનો જે ઢાળ મળે છે આ ઢાળ જે છે એ આપણને h બાય e પ્રાપ્ત થાય છે તમે આની સાથે સરખાવશો સમીકરણને આ સમીકરણને તો ખ્યાલ આવશે કે h બાય e એ m બને છે અને m ને આપણે રેખાના ઢાળ તરીકે લઈએ છીએ એટલે h બાય e એ અહીંયા ઢાળ આવે છે અને આ ઢાળનો જવાબ કોઈ પણ દ્રવ્ય લેવામાં આવે ઢાળ જે છે એ દ્રવ્યના પ્રકાર પર આધાર રાખતો નથી એટલે h બાય e નો જવાબ દ્રવ્યના પ્રકારથી સ્વતંત્ર છે એવું આપણને આ આલેખ ઉપરથી મળે છે અને અહીંયા જે સ્ટોપિંગ પોટેન્શિયલ ઝીરો થાય છે તે આવૃત્તિને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ અને અહીંયા જે વેલ્યુ મળે છે એને y અક્ષના અંતરખંડ તરીકે લઈએ છીએ જેનો જવાબ આપણને -50/e મળે છે એટલે આ જે વેલ્યુ છે એ y અક્ષ ઉપરનો અંતરખંડ છે નેગેટિવ છે ડાયરેક્શનમાં છે અને આપણે એને ભૂલ બતાવ્યો છે હવે આ જે સમીકરણ રજૂ થયું અને એને h / e નું મૂલ્ય મેળવવા માટે મિલિકન નામના વૈજ્ઞાનિકે પ્રયોગો કરે સરીબદ્ધ પ્રયોગો કરે એ ફોટોઇલેક્ટ્રિક અસરને ખોટી પાડવા માંગતો હતો એના સમીકરણને એ ખોટું
કરવા માંગતો હતો કે આ ખોટું છે એવું દર્શાવવા માંગતો હતો તો એને એના માટે શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા અને સોડિયમ ધાતુ માટેના કરેલા જે પ્રયોગો છે એ પ્રયોગો પરથી એને H માં E નું મૂલ્ય મેળવ્યું અને E નું મૂલ્ય જ્ઞાત હતું એટલે E ના જાણીતા મૂલ્ય પરથી H નું મૂલ્ય મેળવવામાં આવ્યું તો આ H નું મૂલ્ય પ્લાન્ટ અચાનકનું જે મૂલ્ય છે 6.626 10 ની માઇનસ 34 જૂલ પ્રતિ સેકન્ડ ના મૂલ્યની તદ્દન નજીક તો એના ઉપરથી પછી એવું પ્રસ્થાપિત થયું કે આજે ફોટોઇલેક્ટ્રિક અસર છે એ ખરેખર આઈન્સ્ટાઈન દ્વારા જે રજૂ કરવામાં આવેલ છે એ સત્ય છે બરાબર એટલે એક્ઝેક્ટલી મિલિકન એવું દર્શાવવા માંગતો હતો કે આ ઘટના જે રજૂ થઈ છે ખોટી છે પણ એને જે જવાબો મળે એ જવાબો ઉપરથી એવું ફલિત થયું કે આ ફોટોઇલેક્ટ્રિક અસર છે એ આઈન્સ્ટાઈન દ્વારા જે રજૂ કરેલી છે એ સાચી છે અને એને એક પુરાવો મળ્યો એટલે જ્યારે રજૂ થઈ 1905 માં એના પછી લગભગ 10 વર્ષ પછી એને આ બાબતને ત્યાં સાબિત થઈ મિલિકન દ્વારા એટલે અહીંયા ફોટોઇલેક્ટ્રિક અસરનો જે વાદ હતો આઈન્સ્ટાઈનનો એ સાચો પડ્યો અને આ કાર્ય માટે આઈન્સ્ટાઈનને 1921 ની અંદર નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું એટલે આપણે જાણીએ છીએ કે મહાન વૈજ્ઞાનિક જે આઈન્સ્ટાઈન છે એને સદીની અંદર જે એની ત્રણ શોધો છે તો એની શોધો તો ઘણી છે પણ એમાંથી એના જે ત્રણ મહત્વના લેખો છે એને આપણે બધા યાદ રાખેલા છે પહેલો આ ફોટોઇલેક્ટ્રિક અસરનો છે કણને પ્રકાશના કણને ફોટોન સ્વરૂપ આપ્યું અને ફોટોઇલેક્ટ્રિક અસર રજૂ કરી ત્યાર પછી બ્રાઉનીય મોશન જે છે બરાબર એની એને લેખ આપ્યો અને એના ઉપરથી પરમાણુનું જે સ્વરૂપ છે એ સમજવામાં ત્યાં આપણને સફળતા મળી અને છેલ્લે આપણે બધા જાણીએ છીએ જેના માટે આઈન્સ્ટાઈને ખાસ એ સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી વિશિષ્ટ સાપેક્ષવાદ લાગુ કર્યો તો આ ત્રણ બાબતો માટે આપણે આઈન્સ્ટાઈને યાદ રાખેલું છે એની બાકીની પણ ઘણી શોધો છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો પાયો પણ એમ કહી શકાય કે આજે આલ્બર્ટ આઈન્સ્ટાઈન દ્વારા જ નક્કી કરી શકાય તો આ વાત થઈ આઈન્સ્ટાઈનની ફોટોઇલેક્ટ્રિક અસર માટેની સમજૂતી અને વિકિરણ ઊર્જાનો ક્વોન્ટમ વાદ બરાબર તો હવે આના પરથી આપણે થોડા પ્રશ્નો ને દાખલાઓ ને બધું મૂકી શકે છે સૂત્રો થોડા યાદ રાખીશું ઊર્જા માટેનું સૂત્ર h ન્યુ છે તીવ્રતાનું સૂત્ર થાય છે h ન્યુ / at પણ અહીંયા સંખ્યા પ્રમાણે લઈએ તો n સંખ્યાના ક્વોન્ટમ થતા હોય તો n h ન્યુ / at થાય છે બરાબર અને બાકીના આ જે સૂત્રો છે k max બરાબર e v0 બરાબર h ન્યુ - φ0 બરાબર આપણે h ઇન્ટુ ન્યુ 0 આ બધા સૂત્રો આપણે યાદ રાખવાના છે ચેપ્ટરની અંદરથી અને આનો ઉપયોગ આપણે દાખલા અને એમસીક્યુ માટે કરીશું બરાબર તો બાકીનું જે છે નેક્સ્ટ ઉપર